હવે આગળ વાત કરીએ તો ધોરાજીની ધોરાજીમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવથી ખેડૂતો ચિંતિત બન્યા છે. છેલ્લા 3 વર્ષથી જગતના તાત પર જાણે કુદરત રૂઠી હોય એવું લાગી રહ્યું છે. ક્યારેક વાવાઝોડાના કારણે પાક ઢળી જવું, તો ક્યારેક ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકનું ધોવાણ, તો ક્યારેક માવઠાના કારણે પાકમાં રોગચાળો આવી જતા પાકમાં ઉત્પાદન ઓછું આવવું, તો ક્યારેક કોરોનાના કારણે સર્જાયેલ લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટ પરિવહન બંધ હોવાના કારણે ખેડૂતોને એમની જણસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડી હતી. આ વર્ષે ચોમાસું અને શિયાળો પાક નિષ્ફળ ગયા બાદ ધોરાજી તાલુકા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ખર્ચ કરી અને ડુંગળીનું વાવેતર કર્યું. ખેડૂતોને આશા હતી કે ડુંગળીના સારા એવા ભાવ મળશે, પરંતુ ખેડૂતોની આશા ઠગારી નીકળી. ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રોડાવ્યા છે. ડુંગળીના ભાવ સતત બગડી રહ્યા છે, ત્યારે હવે વાવેતરના સમયે કરેલ ખર્ચ પણ નીકળી શકે એમ નથી, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે શિયાળામાં ડુંગળીના પ્રતિ મણના ભાવ 485 રૂપિયા હતા, જે ઘટીને હવે માત્ર 80-100 રૂપિયા ભાવ પ્રતિ મણના મળી રહ્યા છે. આમ ખેડૂતોને આ ભાવ પરવડે એમ નથી. મારું નામ જયેશભાઈ લાખણી, ધોરાજી તાલુકાના ખેડૂત આગળ તરીકે. અમારા પંથકની અંદર, અમારા 30 ગામની અંદર ખેડૂતે ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું હતું. ગયા વર્ષે ભાવ હતા, ચોમાસે ભાવ હતા, એટલે ખેડૂતની અંદર બીજા જણસી કરતા કે ડુંગળીનું વાવેતર કરી વીઘો મોટો ભાવ ખર્ચો વધારે થાય તોય ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યું. અત્યારે બધા ખેતરની અંદર ડુંગળી ભરેલી છે, તો વેપારી ડુંગળી નથી લેવતા. અત્યારે મણના 70-100 રૂપિયા ભાવ છે. તો મારા ખેડૂત તરીકે કે આગેવાન તરીકે સરકારને રજૂઆત છે કે બહાર ખેડૂતની ડુંગળીનો એક્સપોર્ટ કરે અથવા બીજા રાજ્યમાં ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરે, તો ખેડૂતને 300-400 રૂપિયા ડુંગળીના ભાવ મળી રહે અને લોકોને ખાવામાં તકલીફ ન પડે. 300-400 રૂપિયા ડુંગળીના ભાવ હોય મણના કે 20 રૂપિયા કિલોના, તો ખેડૂતને વળતર સારું મળે. અત્યારે ખેડૂતને બહુ જાજી નુકસાની છે અને સરકારને વેપારીને મારે એટલી રજૂઆત કરવાની સરકાર વતી કે એ લોકો અત્યારે ડુંગળી ભરતા હોય તો એ એસોસિએશન કરીને ખેડૂતને ભાવ લૂંટવા હાટું ડુંગળી એ લોકોને ભરવી હોય એટલે ભાવ બેહાડી દે છે કે ખેડૂત અત્યારે આપણે, કારણ કે નવું વાવેતર ચોમાસુનું કરવાનું થતું હોય તો ડુંગળી ફરજિયાત નિકાલ કરવો પડે, એટલે ખેડૂતને ભાવ નથી આપતા અને ખેડૂતને બે બાજુ નુકસાની છે અત્યારે વાવેતર કરવામાં અને ભાવ નથી મળતા એમાં. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સર, ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-1:30 સુધી. સર, 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.